ખેડામાં આયુર્વેદિક સીરપ પીવાના કારણે છ લોકોના મોત બાદ હવે લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આ સિરપ શું છે અને કેમ આ પીવાને કારણે મોત થયા ત્યારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર હું છું કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આયુર્વેદિક કફ સિરપના સેવન બાદ યુવાનોને પરસેવો અને મોઢામાંથી ફીણ નીકળવાની ઘટના બની હતી એક બાદ એક છ યુવકોના મોત થયા બાદ હડકમ મચી ગયો ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને ત્રણથી વધુ લોકોની અટકાયત કરી હતી ત્યારે આવા સિરપ કેટલા પ્રકારના આવે છે કારણ કે જે સીરપ પીવામાં આવ્યું તેમાં મિથાઇલ મળ્યું છે ત્યારે કફ સિરપનું આ ઝેરી દ્રવ્ય મિથાઇલ માનવ શરીરમાં પ્રવેશતા અંધાપો કિડની ફેલ તેમજ મોત નીપજી શકે છે

ટીમો સક્રિય બની અને જગ્યા જગ્યા દરોડા પાડી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના રોગ નિયંત્રણ અધિકારી આપણી સાથે જોડાયા છે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયા છે સર જણાવશો કે આ સિરપથી કઈ રીતે મોતનો આંકડો વધી રહ્યો છે સિરપ લોકો માટે કેટલું ઘાતકી સાબિત થયું છે તો આયુર્વેદિક સિરપ એટલે તો નોર્મલ આપણે રૂટીનમાં પણ મેડિકલ સ્ટોરમાં મળતું હોય છે લોકો પોતાની કરિયાણાની દુકાનમાં પણ રાખીને વેચતા હોય છે એટલે આમાં કંઈ પ્રોબ્લેમ હોતો નથી પરંતુ આ જે મિથાઈલ આલકોલ અંદર અને ભેળસેળથી છે એના કારણે જે આપણે ન્યૂઝ છાપામાં વાંચ્યું તો આલ્કોલ બે પ્રકારના હોય છે મિથાઈલ આલકોલ અને ઇથાઈલ આલકોલ તો ઇથાઈ લાલકોલ આપણે જે અત્યારે શરાબ બનાવવા માટે ઉપયોગમાં આવતું હોય છે અને એના ડોજ પ્રમાણે લેતા હોય છે એટલે એ ભારે નુકસાન નથી કરતું પરંતુ મિથેલ આલ્કોહોલ એક પ્રકારનું પોઈજન છે અને એ ખાસ કરીને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતું હોય છે તો એના માટે આ મિથાઈલ આલ્કોલનો ઉપયોગ આમાં સિરપમાં થયો એના કારણે કદાચ ભેળસેળ થઈ ગઈ છે એના કારણે આ મોત થયા છે અને એ મીઠાઈ લાલકોલ એટલું પોઈઝનિંગ હોય છે કે એના કારણે લઠ્ઠાકાંડ આપણે જે પહેલાં સાંભળતા હતા કે લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા મરી ગયા એક પ્રકારનું લઠ્ઠાકાંડ જેવું જ કહેવાય કે ભાઈ આ મીઠાઈ આલ્કોહોલ એ પોઈઝન પીવાના કારણે અને જે માણસ પીતો એને એમ જ લાગે કે હું તો દવા પીવું છું એને ખબર ના હોય કે આના અંદર પોઈઝન છે મિથાઇલ આલ્કોહોલ છે એટલે એના માટેની તપાસ એસઓજી દ્વારા ડ્રગ વિભાગ દ્વારા થઈ રહી છે જ્યાં કોઈને આ બાબતે આવું ગેરકાયદેસર વેચાણ થતું હોય તો અત્યારે જાણ કરવા પોલીસમાં જાણ કરવા અને ડ્રગ વિભાગને જાણ કરવા શહેરીજનોને ગ્રામજનોને વિનંતી પણ કરીએ છીએ અને આ બાબતે અમારી ટીમ પણ અમારી ટીમ દ્વારા પણ સર્વેલન્સ કનિષ્ઠ કરવામાં આવી રહ્યું છે આજ રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભિલ્ડી ગામે પણ આજે એક લાખ ચાલીસ હજારથી વધુનો સિરફનો જથ્થો શંકાસ્પદ જણાતા ઝડપી પાડવામાં આવ્યો હતો આ રીતે જિલ્લા સહિત બનાસકાંઠા ગુજરાતની ટીમો એસઓજીની ટીમો સહિત હેલ્થ વિભાગની ટીમો પણ સક્રિય બની છે અને ક્યાંક ને ક્યાંક દરોડો પાડવાનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે ધ્રુપરમાં નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર